આપણે વાત કરવામાં આવે છે કે ઓઝોન દિવસ ઉજવવામાં આવતો હોય છે આજે સોળ સપ્ટેમ્બર નો દિવસ બની રહ્યો છે અને ઓઝોન ડે તરીકે આપણે આ દિવસને ઉજવીએ છીએ આ વર્ષે છત્રીસ ઓઝોન ડે ઉજવવામાં આવી રહ્યો છે આખરી વાત કરવામાં આવે કે જે પ્રમાણે પર્યાવરણ વિશે આપણે જે પ્રમાણે જાગૃત થતા હોઈએ છીએ દિવસે ને દિવસે જે પ્રમાણે ઋતુ ચક્રમાં બદલાવ આવી રહ્યા છે આ ઉપરાંત જો જલ્દીથી ઉનાળું બેસી જવું શિયાળામાં જે પ્રમાણે ફેરફાર થઈ રહ્યા છે ચોમાસાની વાત કરવાની હોય છે આ તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે કુદરતી આફતો છે એ આવતી હોય છે આ તમામ પ્રકારની વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક ઓઝોન પર નિર્ભર બનતી હોય છે ઓઝોનની વાત કરવામાં આવે તો પૃથ્વીની સપાટીથી આશરે ત્રીસ કિલોમીટર ઊંચાઈ આ પડ આવેલું છે અને તેને આપણે ઓઝોન તરીકે ઓળખી રહ્યા છીએ આ અંગે વિસ્તૃત

જી મહેશભાઈ સૌ પ્રથમ તો આપને એ જ સવાલ હું પૂછીશ ઘણા લોકોને નથી ખબર હોતી કે ઓઝોન આખરે શું છે શરૂઆત કરીએ કે ઓઝોન એટલે શું સમજાવશો આપ ઓઝોન એટલે આમ વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો ઓઝોન એટલે ઓ થ્રી ઓક્સિજનના ત્રણ પરમાણુ અને એનું બનેલું આ પડ જે તમે શરૂઆતમાં વાત કરી તે સ્ટેથોસ્પિયરમાં એ આવ્યું લગભગ વીસથી ત્રીસ કિલોમીટરનું એ પડ હોય છે અને એ પડ એ કુદરતી રીતે જ બનેલું છે કુદરતની બધી આ બધી માયાજાળ છે એની રચનાઓ છે અને સારી રચનાઓ છે એટલે સૂર્યની પ્રકાશની બહુ જ આવશ્યકતા છે અને એનાથી જ આ જીવસૃષ્ટિ છે સૂર્ય જો લોકડાઉન જાહેર કરે તો પૂરું થઈ ગયું તો કોવિડ તો નાશ પામે પણ બધા નાશ પામે એટલે એ જે સૂર્યનું લોકડાઉન ના થાય અને જીવસૃષ્ટિ તંદુરસ્ત રહે એના માટે કુદરતે આ ઓઝોનનું પડ આપ્યું છે અને પડનું કામ એવું છે કે સૂર્યના કિરણોમાં એક પારજાંબલી કિરણો રહેલા છે અલ્ટ્રાવાયોલેટ રેઝ અને ઘાતક હોય છે ખતરનાક હોય છે જો સીધા આવે પૃથ્વી ઉપર તો જીવસૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય માણસોના સીધા સંપર્કમાં આવે તો ચામડીના રોગો અને કેન્સર પણ થઈ શકે અને કેટલાક જીવજંતુઓનું અસ્તિત્વ પણ મટી જાય અને એટલે જ કુદરતી નિર્માણ કર્યું છે કે એ પડમાંથી પસાર થાય એ ગરણી એ ચારણી આપી છે કુદરતે અને એમાંથી પસાર થઈને આપણને જોઈએ છે એ પ્રકારનો સૂર્યપ્રકાશ મળી રહે તેવી રચના છે અને પરંતુ કુદરતની આ રચનાની સામે માણસ જરા વધારે હોશિયાર થતો જાય છે ચાલાક થતો જાય છે અને ગુજરાતી ભજન યાદ આવે છે કે મને બનાવેલો મને બનાવે છે હવે મેં જેનું નિર્માણ કર્યું છે માણસનું એ હવે મને બનાવે છે એવું એક સરસ ભજન છે ગુજરાતીમાં એટલે એ બધી દરમિયાનગીરીથી ઓઝોનનું પળ પાતળું થવા માંડ્યું અને એની જે તમે વાત કરી તે ઋતુચક્ર બદલાય છે ને બધું એ થયું એટલે આ એની આજે ચિંતા કરવી પડે છે એટલે હું એમ કહું છું કે ઓઝોન દિવસ મનાવવો પડે છે વી ઓબ્ઝર્વિંગ ધ ઓઝોન ડે ટુ પ્રિઝર્વ ધ ઓઝોન લેયર એટલે આઈ એમ નોટ સેલિબ્રેટિંગ ધ ઓઝોન ડે કારણ કે આ તો દુઃખદ ઘટના છે ને એની સંભાળ કરીને બચાવવાની વાત કરીએ છીએ હા જ્યારે ઓઝોન પણ બરાબર થઈ જશે કુદરતી સ્થિતિમાં પાછું આવી જશે એ દિવસે ચોક્કસ આઈ વિલ સેલિબ્રેટ ધ ઓઝોન ડે મહેશભાઈ ખૂબ સરળ શબ્દોમાં આપે ઓઝોન એટલે અલગ અલગ સાથે તમે જે પ્રમાણે નથી ઉજવી રહ્યા પરંતુ એક મહદંશે જે આયોજનો આપણે કરી રહ્યા છીએ અત્યારે તેને જે સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તો દર વર્ષે અલગ થીમ આપણે રાખતા હોય છે તો આ વર્ષની થીમની આપે ચર્ચા કરો આ ઓઝોન ફોર લાઈફ જીવન જીવવા માટે આપણે ઓઝોનને બચાવવાનું છે ઓઝોનના પળને બચાવવાનું છે એ થીમ છે એટલે આ થીમનો મતલબ શું એક લીટીમાં ત્રણ શબ્દોમાં કહી દીધું કે ઓઝોન ફોર લાઈફ એટલે એ બચાવવા માટે શું કરવું પડે એટલે બચાવવા માટે એ કે ભાઈ કેમ ઓઝોનનું પળ તૂટે છે ક્ષીણ થતું જાય છે ગાબડા પડતા જાય છે પાતળું થતું જાય છે એના કારણો શું અને એટલે નાઇન્ટી ફાઈવ પ્રકારના ગ્રીનહાઉસ ગેસીસ એ આપણે છોડીએ છીએ અને એમાંય સીએસસી નામનો એક વાયુ જે છે ક્લોરોફ્લોરો કાર્બન એ તો બહુ ખતરનાક છે એકસો પાંત્રીસ વર્ષ સુધી અદ્રાવ્ય રહે છે અડીખમ ખમતી ધર ઊભો રહે છે અને એ તોડે છે આપણને એટલે એની સાથે કેમિકલી સંયોજન કરે છે રિએક્શન કરે છે અને એના રિએક્શનના લીધે આ પડ પાતળું થતું જાય છે એટલે ઓઝોન ક્ષય થતો જાય છે ઓછો થતો જાય છે જે બિલકુલ મહેશભાઈ જે પ્રમાણે આપણે વાત કરી કે ઓઝોન ક્ષય થતો જાય છે પરંતુ હવે વાત હું આપને એ કરું કે ઘણા વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે ઓઝોન જો આપણી વચ્ચે ના રહે કારણ કે જો ઓઝોન આપણી વચ્ચે નહીં રહે તો પૃથ્વી અને આપણી વચ્ચેનું એક જે સપાટીની વાત કરતા કરવાની હોય તો એ ઓઝોનને કારણે છે જો આ પડ જ ના રહ્યું તો શું થશે આના વિશે આપ વિસ્તૃત ચર્ચા કરો એટલે ઉર્મિલા એ જ જે વાત એ ચાલે છે કે તો સૂર્યના સીધા કિરણો કોઈ અંતરાય વગર સીધા આવી જાય અને આવી જાય તો જીવસૃષ્ટિ માટે બહુ ખતરનાક છે કારણ કે એના અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ બહુ ઘાતક છે કદાચ આ પૃથ્વી સંભવી જ ના શકે એટલે એના એની જે આખી રચનાઓ જે છે ઋતુચક્ર છે કે એના જીવજંતુઓ છે એની વનસ્પતિ છે એની વનરાજી છે એના પ્રાણીઓ પક્ષીઓ છે એ કોઈનું અસ્તિત્વ જ ના હોય એટલે એ એટલે પછી એને બચાવવું બહુ જરૂરી છે નહીં તો પછી આ કુદરતી ઊભી કરેલી માયા એ સંકે લઈ જાય અને એટલા માટે એને કેવી રીતે ઓઝોન પડ ઘટે બચે એનો ક્ષય ઓછો થાય તે પ્રયત્નો કરવા પડે અને એટલા માટે નાઇન્ટી એટી સેવનમાં પ્રોટોકોલ નો એક કરાર કરવામાં આવ્યો અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે આ ઓઝોન પડને ઘટાડે છે એવા પરિબળો એટલે ઓડીએસ ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સ એટલે જે ઓઝોનના પડદે ઘટાડે છે એવા એવા વાયુઓનું ઉત્પાદન ઘટાડો એના વિકલ્પો શોધો મોટાભાગે આપણા ફ્રિજમાં રેફ્રિજરેટરમાં કોલ્ડ સ્ટોરેજમાં એ બધામાં એ બધા વાયુઓ વપરાય છે તો એનો વિકલ્પ શોધો અને એ એ પ્રમાણેનું એ કામ થયું લગભગ એકસો નેવું દેશ જેટલા દેશોએ સંમતિ આપી અને જાણીને આનંદ પણ થાય કે ઓગણીસો નેવુંથી થી બે હજાર દસ સુધીમાં એકસો પાંત્રીસ મિલિયન ટન કાર્બન ઘટ્યો છે એટલે ઓઝોન પડ પર જે પરિબળો પ્રહાર કરતા હતા એમાં ઘટાડો થયો છે જી બિલકુલ મહેશભાઈ આ પરિબળો વિશે આપણે ચર્ચા કરી હવે ક્યાંક ને ક્યાંક ઓગણીસો પંચ્યાસીમાં ઓઝોન હોલ શું છે તેના વિશે પણ આપણને માહિતી મળી હતી તો આખરે આ ઓઝોન હોલ કઈ રીતે જાણવા મળ્યું તેની અંગે કઈ રીતે સ્પષ્ટતા કરવામાં આવી તેના વિશે પણ પ્રકાશ પાડશું એ ઘણી વખતે ઓઝોન હોલ ઓઝોનમાં ગાબડા પડવા ઓઝોનનું પડ પાતળું થવું ઓઝોન છિદ્રિત થવો આ શબ્દો આપણે વાપરીએ છીએ એટલે એનો મતલબ જ એ છે કે એ જે આપણે ગ્રીનહાઉસ ગેસીસ પંચાણું પ્રકારના જે છે એને એવું આમ આર્ટિક્યુલેટ ભાષામાં લોકો એવું પણ કહેતા બાસ્કેટ ઓફ ગ્રીનહાઉસ ગેસીસ અને એ બધા જે છોડીએ છીએ આપણે આપણી જુદી જુદી પ્રક્રિયાઓમાં એ ઓટોમોબાઈલની પ્રક્રિયા હોય ઇન્ડસ્ટ્રીયલ પ્રક્રિયા હોય કે ઇવન આ જે પ્રાણીઓ પક્ષીઓ જે વાહ છૂટ કરે છે એનું પણ પરિણામ હોય એ બધાના લીધે ઓઝોન પણ પાતળું થાય છે અને એટલે ઓઝોન હોલ તરીકે એ પંચ્યાસીમાં આપણે જાણીતું બન્યું અને એટલે એટી સેવનમાં આ યુનાઇટેડ નેશને આ મોનેટ્રિયલ પ્રોટોકોલ ના કરાર કર્યા અને એમાં બીજા બધા દેશો સંમત થયા અને એ રીતે પછી નાઇન્ટી ફોરમાં યુનાઇટેડ નેશને એવું નક્કી કર્યું કે ભાઈ હવે આની એક જાગૃતિ થવી જોઈએ લોક આંદોલન થવું જોઈએ લોક ચળવળ થવી જોઈએ અને એટલા માટે સોળમી સપ્ટેમ્બર કે જે દિવસે મોનોટરિયલ પ્રોટોકોલના કરારના પર હસ્તાક્ષર થયા હતા એ દિવસને જ આ ઓઝોન ડે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ જાહેર કર્યો જી બિલકુલ મહેશભાઈ ચર્ચા કરી ગઈ તમે જે પ્રમાણે જણાવ્યું કે આપણે જે બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વાપરી રહ્યા છે અત્યારે તેના કારણે ઘણી પ્રકારની જે વાત કરવામાં આવે કે કુદરતને નુકસાની પહોંચી છે અને એના પરિણામો માઠા પરિણામો આપણે જ ભોગવવા પડતા હોય છે પરંતુ ઓઝોન લેયર તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પતલું થઈ રહ્યું છે પાતળું થઈ જઈ રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો તેને જાળવવું છે શા માટે અત્યારે આપણે જે ખૂબ જ તાતી જરૂરિયાત દેખાઈ રહી છે એટલે એ જે પાતળું થાય તો મેં કહ્યું એમ કે બે જેમ કે આપણે ચા ગાળીએ છીએ ગરણીથી એટલે બે પડની ગરણી હોય ને ત્રણ પડની હોય ને સિંગલ પડની હોય પણ આપણે વધારે પડવાળી પસંદ કરીએ છીએ એટલા માટે કે ચાની ભૂકી અંદર ના આવી જાય અને ચાની ભૂકી આવે તો દેખાવામાં પણ ખરાબ લાગે અને ગૃહિણીને ઠપકો બી મળે મહેમાન આવ્યા હોય તો એમ કે ગૃહિણી બહુ ધ્યાન નથી આપતી એટલે ગમે તેમ ચા ગાળ્યો લાગે છે અને ટેસ્ટ પણ બગડી જાય ચાથી ટેસ્ટ આવે અને ચાની બૂકીથી ટેસ્ટ બગડી પણ જાય એમ એ જે ઓજવનનું પડ જો પાતળું હોય જે કુદરતે મૂળ સ્વરૂપે આપ્યું હતું એના કરતાં પાતળું થાય એ સૂર્યના કિરણો આવી જાય પારજામલી કિરણો સાથે તો નુકસાન કરે અને એટલા માટે એ જાળવવું પડે એના એનાથી શું થયું ઉર્મિલા કે ગ્રીનહાઉસ ઇફેક્ટ થઈ એટલે જે સૂર્યના કિરણો પારજામલી કિરણો સાથે આવ્યા એટલે ગરમી વધી ગઈ પૃથ્વી ઉપર એક તો તમે જે ધુમાડા છોડો છો તે અને પારજામલી કિરણો સાથેના કિરણો આવ્યા એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઊભી થઈ અને ગ્રીનહાઉસ ઇફેક્ટના લીધે જે ગ્લોબલ વોર્મિંગ થયું અને એનાથી ઋતુચક્રમાં બદલાવ આવ્યો એટલે અત્યારે એવું લાગે કે અત્યારે ચોમાસું કેવું ઉનાળો કેવો શિયાળો કહેવો એક સવાલ થાય છે ગરમી પણ એટલી લાગે ક્યારેક ઠંડી લાગી જાય વરસાદનું ઝાપટું આવી જાય એટલે એમ લાગે કે આપણે મોસમી પ્રદેશમાં જીવીએ છીએ કે યુરોપ અમેરિકામાં જીવીએ છીએ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે શિયાળો આખું જાય એના સ્વેટર ના ગાળવા પડે અને છેલ્લા બે દિવસ એટલી જોરદાર ઠંડી લાગે કે માઇનસ આઠ સોરી આઠ ડિગ્રી સુધી પહોંચી જાય અમદાવાદ જેવા શહેરમાં પણ એટલે એ એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ઉનાળો બહુ લાંબો ચાલે વરસાદ આપણે પંદરમી જૂનની આસપાસ ગુજરાતમાં માગીએ એની જગ્યાએ છે કે જુલાઈમાં શરૂ થાય અને પછી અટકે નહીં અને શ્રાવણ મહિના સર્વરિયા હોવા જોઈએ એની જગ્યાએ શ્રાવણ જોરદાર ઘાસ સાથે વીજ સાથે વર્ષે આ જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ ઋતુચક્ર અને એના લીધે મોટું નુકસાન થાય છે ફ્લડ આવવા ડ્રોટ થવું પછી આ તમારા સાયક્લોન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આજે ક્યારે હા એ જે આજે કેલિફોર્નિયામાં જે આગ લાગી છે હવે અમેરિકામાં એક માણસ એટલો અગત્યનો હોય કે એક માણસ મરી જાય તો ન્યૂઝ બને આપણા ત્યાં તો અકસ્માત હજારો લોકો મરી જાય છે કોઈ પરવા નથી કરતું પણ અમેરિકા અને યુરોપ જેવા દેશમાં એક માણસની પણ વેલ્યુ થતી હોય છે ત્યાં ચાલીસ લોકો આ જે દાવાનળ થયો છે કેલિફોર્નિયામાં એનાથી મર્યા છે અને લગભગ પાંચ લાખ લોકોને વિસ્થાપિત સ્થળાંતરિત કરવા પડ્યા છે આ એનું પરિણામ છે તમે જો તીડનું આક્રમણ થયું અહીંયા આપણે આ વખતે તીડનું આક્રમણ જોયું પહેલાં તો ગુજરાત રાજસ્થાનમાં જોવા મળતું હતું અને હવે તો ઘણા રાજ્યો સુધી પહોંચ્યું આ તીડનું આક્રમણ કેમ થયું એ પણ આ આ ક્લાઇમેટ ચેન્જનું જ એક પરિણામ છે કે એનું મૂળ જે હેબિટાટ જે છે એ છીનવી લીધું એની બાયોડાયવર્સિટી ખલાસ કરી લીધી અને એટલા માટે એ લોકોને બહાર નીકળવું પડ્યું બાકી એમને શોખ નથી મરવા માટે નથી આવતા કે અહીંયા આવે એટલે દવા છાંટી અને મારી નાખીએ એના માટે નથી આવતા કે ચાલો મરવા જઈએ આત્મહત્યા કરવા જઈએ એવો એમને શોખ નથી તો જ્યાં હોય છે રણપ્રદેશમાં સેમી એરિડ રિજિયનમાં તો એ સલામત હોય છે એમનો ખોરાક બી હોય છે પણ જ્યારે નથી મળતો એનો ખોરાક ત્યારે દૂર આવવું પડે જેમ કે આપણે આપણા ગીરની જ વાત કરો ને આપણો ગીરનો સિંહ ચોટીલાના દર્શને આવે છે તો એને શોખ થાય છે કે ચામુંડા માતાના દર્શન કરી આવું ના પણ એની હેબિટાટમાં તમે અવરોધ નાખ્યો એને પૂરતો શિકાર નથી મળતો ખોરાક નથી મળતો અને એટલા માટે ના છૂટકે એને એનું ઘર છોડીને બહાર જવું પડે છે એ માણસ જોવા શોખીન નથી કે જુદી જુદી પ્રકારની વાનગીઓ આરોગ્યો અથવા તો વેકેશનમાં ટૂર કરી આવું અને દુનિયા જોઈ લઉં એવું નથી પણ જ્યારે એનો ખોરાક નથી મળતો એ અસલામતી અનુભવે છે તો પછી એ બહાર નીકળે છે અને છેલ્લે એ શિકારનો પણ ભોગ બને છે જી બિલકુલ મહેશભાઈ એટલે કે આ ઓઝોનું લેયર જે પડ છે તે જાળવી રાખવું અત્યંત જરૂરી છે જો ઘટી જાય આ ઉપરાંત એમાં કંઈ અસર થાય તો છોડ જાનવર જે પશુ પક્ષીઓ તમામ વ્યક્તિ છે જે તમામ પ્રકારની જે પૃથ્વી પર અત્યારે આપણે વાત કરી રહ્યા છે લોકો જીવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખતરનાક અસર નીવડી શકે છે આ ઉપરાંત અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે કોરોનાની મહામારી ચાલી રહી છે કોવિડ નાઇન્ટીનની આવી ભયંકર પરિસ્થિતિ અને એમાં પણ જે આટલું લોકડાઉન રહ્યું અને તે પરિસ્થિતિમાં પણ આપણે ઘણી પ્રકારની ગતિવિધિઓની વાત કરવામાં આવે આપણા આટલા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો છે કે જેમાં દરરોજ પ્રદૂષણ કેટલું ફેલાય છે આપણે જોતા જોઈએ કે આકાશમાં રાત્રે છ વાગ્યા પછી જુઓ તો ધુમાડાના ગોટે ગોટતા ઉઠતા હોય છે ટ્રેનોની વાત કરવાની હોય તો એની અસર પણ ક્યાંક ને ક્યાંક અસર પણ પડી છે તો એના વિશે આપ જણાવો કે આ અસર છે લોકડાઉનના કારણે વાતાવરણમાં છે થઈ છે તેના વિશે આપ માહિતી આપો સરસ સવાલ છે લોકડાઉન એ માણસે શોખ થી નથી કર્યું એ ગુજરાતીમાં બહુ સરસ કહેવાય છે કે માણસને જ્યારે કહેવામાં આવે એટલે વાર્યો ના વળે પણ હાર્યો વળે અને એવું અહીંયા બન્યું કે એને જ્યારે કહેવામાં આવતું હતું કે ભાઈ તમે પ્રદૂષણ ઘટાડો ઉદ્યોગોનું ઉત્પાદન ઘટાડો તો એ ના માન્યો પણ કોવિડ નાઇન્ટીનનો વાયરસ જ્યારે ફેલાયો ત્યારે ફરજિયાત જખ મારીને વિશ્વના બધા દેશોએ લોકડાઉન કરવું પડ્યું એટલે વિમાનના પૈડા થંભી ગયા વાહનોના પૈડા થંભી ગયા જહાજો અટકી ગયા દરિયામાં અને એને લીધે શું થયું એના લીધે ધુમાડા ઓછા થઈ ગયા એટલે ઓઝોનનું તળ જે તૂટતું હતું એ સંધાવા માંડ્યું એમાં રાહત થઈ એટલે એનું રૂજ આવવા માંડી અને જે ઘા પડ્યો હતો એમાં રૂજ આવવા માંડી તમે જુઓ ને કે અમદાવાદની હવાની જ વાત કરીએ તો નવેમ્બરમાં બે હજાર ઓગણીસ નવેમ્બરમાં ગયા વર્ષે એવી એડવાઇઝરી બહાર આવતી હતી ડિસ્પ્લે બોર્ડ ઉપર કે ભાઈ વૃદ્ધોએ ને બાળકોએ બહાર ના નહીં કરવું એ હવા ચોખ્ખી થઈ ગઈ હતી કોવિડ નાઇન્ટીનમાં એ લોકડાઉનના દરમિયાનમાં ગંગાનું તળિયું દેખાતું હતું શુદ્ધ યમુના શુદ્ધ દેખાતી હતી ડોલ્ફિન દરિયા કિનારે બહાર આવતી હતી જોવા માટે આ જે સારા પરિણામો હતા પ્રાણીઓ પક્ષીઓનો અવાજ દિવસે સંભળાતા હતા એ જે સારા પરિણામો હતા પણ લોકડાઉન જેવું પૂરું થયું એટલે તરત જ પાછી માણસની ભૂખ લાલચ લોભ ચાલુ થયો અને એ જ પ્રદૂષણ એ જ પાણી પ્રદૂષણ હવા પ્રદૂષણ ચાલુ થયું એટલે એમાંથી બોધપાટ લેવાની કુદરતે તો તમને એક ઠપકો આપ્યો શીખ આપી તો તમે પર્મનન્ટ લોકડાઉન કરીને હજારો લોકોની નોકરી જતી રહે લોકો આત્મહત્યા કરવું પડે ભૂખ્યા રહેવું પડે એના કરતાં તમે સંયમ રાખો ને અને એટલા માટે ઉર્મિલા ગાંધીએ બહુ સરસ વાત કરેલી હું જે બાપુની હું વાત કરું છું ઓગણીસો ત્રીસમાં બે કાંઠે સાબરમતી જ્યારે વહેતી હતી ત્યારે માત્ર એક ડોલ પાણીથી નાતા હતા એક લોટા પાણીથી દાંતણ કરતા હતા એમ કહેતા હતા કે આ જળ આ પાણી મારા એકલા માટે નથી સમસ્યા જીવસૃષ્ટિ માટે છે એટલે આપણે અતિશય વપરાશ કરીએ છીએ અને બગાડ કરીએ છીએ એ કુદરતી સંસાધનનો જો બગાડ અટકાવીએ તો કદાચ આ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ ઊભી ના થઈ હોત એ કોવિડ નાઇન્ટીન યુનાઇટેડ નેશને બે મહિના પહેલાં રિપોર્ટ બહાર પાડ્યો એમાં એમ કહ્યું કે જુદી જુદી પ્રકારના એપેડેમિક અને પેન્ડેમિક થાય છે એનું કારણ એ છે કે બાયોડાયવર્સિટી એ ઘટી રહી છે અને બાયોડાયવર્સિટી ઘટવાના કારણે આ પ્રકારના રોગોનું પ્રમાણ વધ્યું છે જી બિલકુલ મહેશભાઈ જો વાત કરવામાં આવે ફેક્ટરીમાંથી અનેક ધુમાડાઓ નીકળતા હોય છે તેના કારણે વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે અને એના કારણે જળવાયુને પણ એની અસર થતી હોય છે ઘણા અભિયાનો જાગૃત કરવામાં આવતા હોય છે એ સરસ વાત કરી એટલે આ જે ક્યોટો પ્રોટોકોલ થયો મોનિટરિયલ પ્રોટોકોલના બાદ એના મતલબ જ એ હતો કે ભાઈ તમે પ્રદૂષણ તો ઘટાડશો પણ જેની અસરો થઈ છે એને કેવી રીતે નિવારી શકશો એના ઉપાયો શું એ વાત કરવામાં આવી અને ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઓગણીસો એકાણુંની સાલમાં આ મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાએ એક કેસ દાખલ કરેલો અને એમ કહ્યું કે આ બધા પ્રદૂષણના કાયદાઓ પર્યાવરણના કાયદાઓ કે વાઇલ્ડ લાઈફના કાયદાઓ લવાથી પ્રદૂષણ કે પર્યાવરણ નહીં જળવાય શિક્ષણમાં નાખો તમે એટલે સ્કૂલ લેવલથી લઈને તે કોલેજ લેવલના શિક્ષણમાં પર્યાવરણની સમજ કરવો અને લોકોમાં સમજૂતી આવશે યુવાનોમાં સમજૂતી આવશે વિદ્યાર્થીઓને સમજણ પડશે તો પછી આ ઓઝોન કે જે મોસમ પરિવર્તનની વાત કરીએ છીએ એમાં ફરક આવશે અને એટલા માટે આ યુનાઇટેડ નેશને પણ એવું નક્કી કર્યું કે આ જુદા જુદા દિવસો એટલા માટે ઉજવવામાં આવે છે અને આજે જે આજે આપણી જે નિર્માણ ચેનલથી જે વાત કરી રહ્યા છે અને એક સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ શિક્ષણનો ભાગ છે એ જાગૃતિનો ભાગ છે એટલે આપણે કેટલા સચેત છીએ અને આપણે કેટલું આમાં યોગદાન આપી શકીએ તો ઓઝોન બચે એટલે એ જે તમે જે વાત કરી એ શિક્ષણ અને જાગૃતિ એ બે બહુ જ જરૂરી છે એટલે સરકારને જે કરવું હોય તે કરે વિશ્વના દેશોને જે કરવું હોય તે કરે હું શું કરીશ અને હું મારું યોગદાન કેટલું હશે તો ઓઝોનનું ડિપ્લેશન ઓઝોનનું પળ પાતળું થતું અટકશે જી બિલકુલ મહેશભાઈ આ ઉપરાંત વાત કરવામાં આવે કે દરેક વસ્તુ કે ગમે તે આપણે જે પ્રતિક્રિયા કરતા હોય છે ગમે તે વસ્તુઓ જે જીવનમાં આપણે કરતા હોય છે તે યોગ્ય સમયે થવી ખૂબ જરૂરી હોય છે અને સમય સાથે ચાલીએ તો એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે તો ઘણી જગ્યાએ આપણે વાત કરવામાં આવે કે ભારતમાં ઘણા ખેતુ પ્રધાન તો દેશ માનવામાં આવતો જ હોય છે તો પાક વાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય ઘરોની જે રચનાની વાત કરવાની હોય આ તમામ પ્રકારની વસ્તુઓ છે જો આપણા ઋતુ ચક્ર સાથે આપણે સાંકળીને કરીએ તો ક્યાંકને ક્યાંક ઉપયોગી નીવડતું હોય છે તો તેના માટે આપ શું કહેશો કે કઈ રીતે અનુરૂપ વસ્તુ છે આપણે કરવી જોઈએ કે જેના કારણે જે કુદરતી આક્ષેપ છે ઘટાડવાની વાત થઈ એની સાથે સાથે જે નુકસાન થયું એને ભરપાઈ કરવા માટે ક્યોટો પ્રોટોકોલ આવ્યો એટલે એક એમાં બે ભાગ છે એક મિટિગેશન મેજર અને બીજું એડેપ્ટેશન મિટિકેશન મેજર એટલે પ્રદૂષણ ઘટાડો આજે નાઇન્ટી ફાઇવ પ્રકારના જે ગ્રીન હાઉસ ગેસીસ છે બાસ્કેટ ઓફ ધ ગ્રીનહાઉસ હાઉસ ગેસીસ એ ઘટાડો એના વિકલ્પો શોધો અને બીજી બાજુ કે જેનાથી નુકસાન થયું છે ફ્લડ ડ્રોટ અતિ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની વાત કરીએ આપણે તે અને એનાથી જે લોકો ભોગ બન્યા હતા શું કરવું પાક આજે તમે જુઓ કે ડાંગરનો પાક થાય ચોમાસામાં પણ હવે પાક પડી ગયો પાણી ભરાઈ ગયા વધારે ભરી ગયા તો એનાથી નુકસાન થયું તો ક્લાઇમેટને અનુરૂપ એવા પાક તમે વાવો કે જે નુકસાન ના કરે અને જે પહેલાં હતા અત્યારે જો આપણે ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ તો કેટલાક પાક છે આપણા મૂળ દેશી પાક હતા કેટલાક આપણે બહારથી લઈ આવ્યા છીએ અને કુદરતનું નિર્માણ એવું હોય છે કે ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ વનસ્પતિ થતી હોય વૃક્ષો થતા હોય પ્રાણીઓ પક્ષીઓ થતા હોય અને માણસોના કદ અને કલર પણ એ પ્રકારના હોય છે એટલે એને અનુરૂપ હોય છે પણ એમાં જ્યારે વિક્ષેપ કરીએ છીએ અને આપણે કૃત્રિમતા લાવીએ છીએ તો પછી આ મોસમ પરિવર્તનની અસર થાય એટલે ભારતના સંદર્ભે અને ગુજરાતના સંદર્ભે હું વાત કરું તો આપણા ત્યાં મિલેટ ક્રોપ્સ હતા બળછટ ધાન્ય જેને કહીએ બાજરો જુવાર કોદરી સામો રાજગરો નાગલી અને એમાં પોષક તત્વો બહુ હતા આજે કોવિડમાં આપણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની વાત કરીએ છીએ અને આરોગ્ય શક્તિ એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરીએ છીએ કુદરતી રીતે આ મિલેટ ક્રોપ્સમાં એ રોગપ્રતિકારક શક્તિ હતી બાજરામાં છ ટકા ફેટ છે દૂધ પીવાની જરૂર નહીં પડે તમારે બરાબર અને તમે એટલા સક્ષમ આવશો કે એ બધા જે પેન્ડામિક કે એપેડેમિક હોય એની સામે રક્ષણ મેળવી શકશો એટલે હવે આ ક્લાઇમેટ ચેન્જમાં તો એ બધા પાકો નથી થવાના તમે તો જોવાની જગ્યાએ ઘઉં અને ચોખા ઉપર પડી ગયા તમે કપાસ ઉપર પડી ગયા તમે જુદા જુદા પ્રકારના જે ઉત્પાદન વધારે થાય અને વધારું પૈસા મળે રોકડિયા પાક એવા લેવા માંડ્યા એટલે એના જે લોભના લીધે આ બધું જે શરૂ કરવામાં આવ્યું અને એની અસર આ ક્લાઇમેટ ચેન્જના લીધે પણ વધારે થાય છે એટલે ક્લાઇમેટ ચેન્જને અનુરૂપ જો તમે પાક વાવો તો કદાચ પાક નિષ્ફળ જાય પણ એનું ઘાસ તો તમને કામમાં આવશે અને એ પશુ ખાય ને એમાંથી દૂધ તમને મળશે તમે જીવી જશો પણ તમે એ પ્રકારના જો પાક વાવો તો આજે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે આ કારણ છે કે ઋતુચક્રમાં વરસાદ આધારિત ખેતી હોય વરસાદ નિયમિત પડે નહીં વધારે ગરમી પડે વધારે ઠંડી પડે તો તમારા પાક નિષ્ફળ જાય અને પાક નિષ્ફળ જાય તો અલ્ટિમેટલી મારા ખેડૂત ભાઈઓએ આત્મહત્યા કરવી પડે તો સરકારની નીતિ પણ એવી હોવી જોઈએ કે ક્લાઇમેટ ચેન્જને અનુરૂપ એગ્રીકલ્ચર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એ પ્રકારની પોલિસી પણ હોવી જોઈએ જે બિલકુલ મહેશભાઈ ખૂબ સરસ રીતે આપે તમામ વસ્તુઓ છે સામાન્ય ભાષામાં સમજાવી બિલકુલ પહેલાં તો વાત આપણે ચર્ચા કરી કે ઓઝોન આખરે શું છે અલગ અલગ થીમ વિશે વાત કરી આ ઉપરાંત આ વર્ષની થીમ વિશે જ્યારે છત્રીસમો ઓઝોન દિવસ બની રહ્યો છે ચોક્કસપણે આપે આ તમામ વિશે અવગત અમને કર્યા અમારા દર્શક મિત્રોને ખૂબ સારી એવી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણે આ કાર્યક્રમની અંદર આજે ચર્ચા કરી કે ઓઝોન દિવસ શા માટે ઉજવવામાં આવે છે ઓઝોનને આપણે જો નુકસાન પહોંચાડીશું તો આપણા પર કઈ રીતે તેની અસર થશે આ ઉપરાંત આપણે જીવન જીવવા માટે જરૂર એવા હવા પાણી અને જીવસૃષ્ટિને કઈ રીતે આપણે સાંકળીને આગળ વધી શકીએ તે માટે ઓઝોનની છે આપણે સમજવાની છે ખૂબ તાતી જરૂરિયાત દેખાઈ રહી છે અને આપણે પર્યાવરણને ક્યાંક ને ક્યાંક છે બચાવવા માટે આપણે રીતે પગલાં ભરીએ તે ખૂબ જ છે આના કારણે જરૂરી દેખાઈ રહ્યું છે તો અત્યારે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ અવાજ અવનવા વિષયો સાથે આપને અવગત કરાવતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર